ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં અને ખાસ કરીને રાજકોટ અને જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જામનગર શહેરના અમુક વિસ્તારો સહિત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હજારો લોકોની ઘરવખરી અને કિંમતી સામાન પૂરમાં તણાઈ ગયા હતા. છેલ્લા બે દિવસથી જામનગર જિલ્લામાં વરસાદે વિરામ લેતા રાહત મળી છે, પરંતુ હજુ સંકટ ટળ્યું નથી. હવામાન ખાતાએ 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યમાં 8 સ્ટેટ હાઈવે સહિત કુલ 89 રસ્તાઓ હજુ પણ બંધ છે. આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિન છે. તેમના જન્મદિનની ઉજવણી નિમિત્તે જામનગર સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં વિવિધ આયોજનો થયા હતા. જામનગરમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજના દિનને સેવા દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો, જે અંતર્ગત ટાઉનહોલમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 2 તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓને કિટ તથા પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્વચ્છતાલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આઝાદીનો અમૃત મહોત્સવ અને સાથે સાથે આપણા આદરણીય વડાપ્રધાન અને ગુજરાતનું ગૌરવ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના 71મા જન્મદિવસે સરકારે કરેલી યોજનાઓ લોકો સુધી પહોંચે એના માટેનું વહીવટીતંત્ર અને એમાં કાર્યકર્તા પણ સહાયરૂપ થાય એ પ્રકારનું આખા ગુજરાત અને દેશમાં એક પ્રકારનું વાતાવરણ પણ બની ચૂક્યું છે. સરકાર તો એની યોજનાઓ પહોંચાડતી હોય છે, અમલદારો પણ એની યોજનાઓ પહોંચાડતા હોય, પરંતુ પહેલી વખતે સેવાભાવવાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ વહીવટીતંત્ર સાથે જોડાઈ અને બાળકોને લાભ અપાવવાનો વિષય હોય, બહેનોને ગેસની સગડીઓ અપાવવાનો વિષય હોય, ક્યાંક રાશન કાર્ડ પણ બંધ થઈ ગયા હોય તેવા ચલાવી અને એ લોકોને ચાલુ કરી અને એમને આપવાનો વિષય હોય, કોઈ પણ વિષય હોય, પરંતુ આખા દેશની અંદર અને ખાસ કરી ગુજરાતની અંદર 71 વર્ષ નિમિત્તે અમદાવાદમાં વન થતું હોય, 8500 જેટલી બહેનોને ભારતીય જનતા પાર્ટી આદરણીય સીઆર પાટીલ સાહેબ સર્વાઇકલ કેન્સરનો કાર્યક્રમ કરતા હોય, બ્લડ ડોનેશન થતું હોય, વૃક્ષો વાવવાનો અલગ સંકલ્પ, પાણી બચાવવાનો અલગ સંકલ્પ એ કાર્યકર્તા કરે સરકારની સાથે સાથે, એટલે સાહેબે કહેલું છે કે એક પગલું વધે એટલે 6.5 કરોડ ગુજરાતીઓના પગલાં આગળ વધશે. અને હવે તો દેશની વાત છે, 133 કરોડ વાસીઓ જ્યારે એમની સાથે એમની વાતને એને પ્રોત્સાહિત કરી અને પોતે પણ એ બાબતમાં આગળ વધે. અને સફાઈની વાત તો આપને ખબર જ છે કે પ્રિય ગાંધીજીને હતું અને ગાંધીજીએ સફાઈના માધ્યમથી આખા દેશને પણ એક કર્યો હતો અને આઝાદીમાં સફાઈ, ખાદી આવા વિષયો સાથે દેશને જોડ્યો હતો. આજે દેશને વિશ્વગુરુ બનાવવાની કલ્પના આદરણીય મોદી સાહેબે કરી છે, એમાં આવા નાના નાના વિષયો સાથે દેશને નવી દિશા તરફ લઈ જવાનું કામ થઈ રહ્યું છે. જામનગર કલેક્ટર કચેરીમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં પૂરની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી સચિવ નલિનભાઈ ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી વગેરે આગેવાનો તથા હોદ્દેદારો જોડાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ખજુરિયા ગામના આહિર પરિવારના 3 યુવાન સોમનાથ તરફ જવા કારમાં નીકળ્યા હતા. પોરબંદર વેરાવળ હાઈવે પર ચિકાસા ગામ નજીક આ યુવાનોની કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કિશનભાઈ ચંદ્રાવડિયા, મયુરભાઈ ચંદ્રાવડિયા તથા ઘેલુભાઈ ચંદ્રાવડિયા નામના 3 યુવાનોના ઘટના સ્થળે જ અપમૃત્યુ નિપજતા કરુણાંતિકા સર્જાઈ હતી. આ અકસ્માતમાં અન્ય 2 ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી 1 ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં આ ગમખવાર અકસ્માતનો મૃત્યુ આંક 4 થઈ ગયો હતો. નાના એવા ખજુરિયા ગામના 3 આશાસ્પદ યુવાનોએ જિંદગી ગુમાવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.